નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યાકુંજ ચેનલમાં. હું નિકુંજ પ્રભાપ સૌનો તહે દિલથી સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શિક્ષણ વિભાગનું મહત્ત્વનું પરિપત્ર આટલા વધારો અને થશે સરકારનો નિર્ણય તે ખુશખબરી જોવા મળી છે. ત્યાં લેટેસ્ટ અપડેટ આવેલી છે મિત્રો, તેના વિશે આપણે આ વિડીયો ચર્ચા કરવાના છીએ. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ગુજરાતી સાહિત્ય વિદ્યા નિકુંજ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. કોઈ પણ ભરતી આવે, પરિપત્ર આવે, કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. સરકારી કર્મચારી બાબતે, પેન્શન બાબત હોય, પછી મિત્રો જે ડીએ બાબત હોય, આંગણવાડી કર્મચારી બાબતે, તમામે તમામ પગાર બાબતે માહિતી આપવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. વધારે સમય બગડતા વિડીયો શરૂઆત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા જે મહત્ત્વનું પરિપત્ર જાહેર કરાયો તેમાં મિત્રો અંતે ખુશખબરી જોવા મળી છે. તમે જોઈ શકો છો કે કર્મચારી મંત્રાલય સોમવારે કાર્યસ્થળ શિક્ષણ ભથ્થાનો હોસ્ટેલ સબસિડીમાં મર્યાદા વધારવાની જાણકારી આપી હતી. 2018ની માર્ગદર્શિકા ટોકી મંત્રાલયે કહ્યું કે ઓર્ડરમાં જોગવાઈ છે કે જ્યારે પણ સુધાર પગાર મોંઘવારી ભથ્થામાં 50% વધારો થશે ત્યારે બાળકોના શિક્ષણ ભથ્થાને હોસ્ટેલ સબસિડીમાં મર્યાદા સ્વાભાવિક રીતે 25% વધશે. મંત્રાલયે કહ્યું કે 1 જાન્યુઆરી 2024 કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારામાં ધ્યાનમાં રાખીને બાળકોના શિક્ષણ ભથ્થાનો હોસ્ટેલ સબસિડીની રકમ વિશે માહિતી માંગવા તમે જોઈ શકો છો મિત્રો. તેથી સબસિડીમાં વધારો કરવામાં આવશે. અને બીજી બાજુ મિત્રો, શિક્ષણના ભથ્થામાં જે કર્મચારી મંત્રાલય સમય શિક્ષણ ભથ્થા સુધાર પગારમાં મોંઘવારી ભથ્થામાં 50% 86% મિત્રો વધારો કરવામાં આવશે. આ હતી લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.